નમસ્તે બાળ મિત્રો, પ્રકરણ 12, કેટલું ભારે અને કેટલું હલકું. હેત અને મનુ ઘર બદલી રહ્યા હતા. તેમણે તેમની દરેક વસ્તુ ઘોડાગાડીમાં ભરી. તેમાં ઘણી વસ્તુઓ હતી, જેમ કે પાણીની ટાંકી, ઘઉંના પાત, 5 કોથળા, 3 ટેબલ, 1 કબાટ, 4 ખુરશીઓ, 2 ગાદલા, ચોખાના 3 કોથળા, 1 વાંસની નિસરણી, માટલા અને તવા. બરાબર, ઘઉંના કેટલા કોથળા હતા? 5 કોથળા. 3 ટેબલ હતા, 1 કબાટ હતું, 4 ખુરશીઓ હતી, 2 ગાદલા હતા. ચોખાના કેટલા કોથળા? 3 કોથળા હતા. 1 વાંસની નિસરણી એટલે સીડી અને માટલા અને તવા, આટલું આ ઊંટ ઉપર, ઊંટ ગાડી ઉપર એમણે ગોઠવેલું હતું. જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં. હવે ઊંટ નહીં, ઘોડા ગાડી હતી. ઘોડો આગળ વધ્યો નહીં, તેઓને નવાઈ લાગી. આમ કેમ? તેમના પિતાજીએ કહ્યું, આ ઘોડો નાદુરસ્ત છે, તંદુરસ્ત નથી, અને તે 700 કિલોગ્રામ વધારે ભાર ખેંચી શકે તેમ નથી. 700 કિલોગ્રામ જ ભાર ખેંચી શકે એવો છે, એનાથી વધારે વજન ખમી શકે એવો ઘોડો ન હતો. ઓહ, તેમણે પૂછ્યું, પણ આ સામાનનું, વસ્તુઓનું વજન કેટલું હશે? હવે આટલી બધી વસ્તુઓ મૂકી તો કે જે વજન કેટલું હશે એમ પૂછ્યું. પિતાજીએ તેમને દરેક વસ્તુનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપ્યો. શું કહે છે? અહીંયા આપણને કોઠો આપેલો છે. તેમણે ઘોડાગાડીમાં કુલ કેટલું વજન ભર્યું તે શોધો. ઘોડાગાડીમાં કેટલું વજન ભર્યું એ શોધવાનું છે. અહીંયા ભરેલી વસ્તુઓ અને એનું વજન છે. એ ઘઉંનો એક કોથળો હતો એ 100 કિલોગ્રામનો હતો. ચોખાનો એક કોથળો હતો એ 35 કિલોગ્રામનો હતો. પાણીની ટાંકી 50 કિલોગ્રામ, કબાટ 70 કિલોગ્રામનું, 1 ટેબલ 10 કિલોગ્રામનું, 1 ખુરશી 5 કિલોગ્રામનું, 1 ગાદલું 20 કિલોગ્રામનું, વાંસની નિસરણી હતી એ 10 કિલોગ્રામની હતી, માટલા અને તવા 10 કિલોગ્રામના હતા. બરાબર છે, એમ રાખવાનું. હવે આપણને ઘઉંનો કોથળો, વસ્તુની સંખ્યા કેટલી હતી? ઘઉંના કોથળા 5 હતા. પ્રતિ કિલોગ્રામનું વજન, એક કોથળાનું વજન 100 કિલોગ્રામ હતું, એટલે 5 કોથળાનું વજન કેટલું થાય? 500 ગ્રામ થાય. બરાબર, એવી જ રીતે ચોખાનો કોથળો કેટલા હતા? 3 કોથળા હતા. એક ચોખાના કોથળાનું વજન 35 કિલોગ્રામ હતું, એટલે 3 કોથળાનું વજન 105 કિલોગ્રામ જેટલું થાય. 35 × 3 કરો એટલે 105 થાય. પાણીની ટાંકી 1 હતી, કેટલા કિલોગ્રામની? 50 કિલોગ્રામની, એક જ હતી એટલે એનું વજન 50 કિલોગ્રામ. કબાટ 1 હતું, પ્રતિ કિલોગ્રામ વજન એનું 70 ગ્રામ હતું, અને કુલ વસ્તુનું વજન 70 કિલોગ્રામ હતું. ટેબલની સંખ્યા 3, એક ટેબલનું કિલોગ્રામ કેટલા વજન હતા? 10 કિલોગ્રામનું વજન હતું. તો 3 ટેબલ એટલે 10 × 3 એટલે 10 × 30, તો 3 ટેબલનું વજન કેટલું થાય? 30 કિલોગ્રામ થાય. એવી જ રીતે ખુરશીઓ કેટલી હતી? 4 હતી. એક ખુરશીનું વજન 5 કિલોગ્રામ હતું, તો 4 × 5 = 20 એટલે 4 ખુરશીનું વજન 20 કિલોગ્રામ થાય. ગાદલું કેટલા ગાદલા હતા? 2 ગાદલા હતા. એક ગાદલાનું વજન 20 કિલોગ્રામ થાય, તો 20 × 2 = 40, તો 2 ગાદલાનું વજન 40 કિલોગ્રામ થાય. વાંસની નિસરણી એક જ હતી, બરાબર, અને એક નિસરણી કેટલા કિલોગ્રામની હતી? 10 કિલોગ્રામની હતી, તો એનું વજન 10 કિલોગ્રામ જ રહેશે કારણ કે એક જ હતી. માટલા અને તવા કાંઈ લખ્યું નથી કેટલા હતા, એનું વજન 10 કિલોગ્રામ હતું એટલે અહીંયા પણ 10 કિલોગ્રામ. હવે આ બધાનો આપણે સરવાળો કરવાનો તો આપણને કુલ કિંમત મળી રહે. આ બધાનો આપણે સરવાળો કરતા 5 × 5 = 5 થયા. બરાબર, સરવાળો કરતા 835 બધી જ વસ્તુનું વજન, કુલ 835 કિલોગ્રામ આપણને મળે છે. પણ ઘોડાગાડી કેટલું વજન ખમતું હતું? ખાલી 700 કિલોગ્રામ. તો 700 કિલોગ્રામ વજન ખમે છે, તો 835માંથી આપણે 700 ને શું કરવા પડશે?
બાદ કરવા પડશે, બરાબર. અને એ ઉપરનું જે વજન આવે એ વજન એટલું કાઢી નાખવાનું રહેશે આપણે. તો પહેલાં આપણે જોઈશું, આપણે પહેલાં આટલું આપણને સૂત્ર ખબર હોવી જોઈએ કે 1000 ગ્રામ થાય એટલે 1 કિલોગ્રામ થાય, 1000 ગ્રામ ભેગા થાય એટલે 1 કિલોગ્રામ થાય, અને 1 કિલોગ્રામ તમે ગણો એટલે 1000 ગ્રામ હોય જ એ, બરાબર. તો અહીંયા મેં કિગ્રા લખ્યું છે, કિગ્રા એટલે કિલોગ્રામ. તો કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા પણ લખી શકાય, શોર્ટ ફોર્મ. હવે અહીંયા આપણને એવું પૂછ્યું છે કે કઈ વસ્તુઓ કાઢવી જોઈએ કે જેથી વજન 700 કિલોગ્રામથી વધારે ન થાય. તો ચોખાના 3 કોથળા અને 3 ટેબલ આપણે જો કાઢી નાખીએ તો એ 700 કિલોગ્રામથી વધારે થશે નહીં, આટલું કાઢી નાખવાનું. ઘોડાગાડીમાં કુલ 835 કિલોગ્રામ વજન હતું, આપણે જોયું પહેલાં દાખલામાં. જો ઘટાડીને 700 કિલોગ્રામ કરવાનું છે તો આપણે શું કરવું પડે એની માટે? તો 835 કિલોગ્રામ ઓછા 700 કિલોગ્રામ એટલે 835માંથી 700 કિલોગ્રામ બાદ કરવાના. તો 835માંથી 700 કિલોગ્રામ આપણે અહીંયા બાદ કરીએ તો 5માંથી 0 જાય તો 5, 3માંથી 0 જાય તો 3, અને 8માંથી 7 જાય તો 1 રહે, એટલે કે 135 કિલોગ્રામ. 135 કિલોગ્રામ વજન ઘોડાગાડીમાંથી ઓછું કરવાનું થાય આપણે, બરાબર. તેથી ચોખાના 3 કોથળાનું વજન કેટલું હતું? તો 35 × 3 આપણે ત્યાં જોયું પેલા કોઠાની અંદર પહેલાં દાખલામાં, 105 કિલોગ્રામ થયું. તો 35 × 3 = 105 કિલોગ્રામ એટલે એ કાઢી નાખ્યું આપણે. 3 ટેબલનું વજન, એક ટેબલનું 10 કિલોગ્રામ વજન, તો એવા 3 ટેબલનું કેટલું વજન? તો 10 × 3 = 30 કિલોગ્રામ થાય.